વાત કરીએ નવસારીની, નવસારી અને ડાંગ જિલ્લામાં મેઘો મુશળધાર છે. 24 કલાકમાં વઘઈમાં 12 ઇંચ વરસાદ પડ્યો છે, વાંસદામાં 11 અને આહવામાં 9 ઇંચ વરસાદ થયો છે. ખેરગામ અને સાપુતારામાં પણ 8 ઇંચ વરસાદ છે, તો સુબીર અને ચીખલીની અંદર 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીથી અમારા સંવાદદાતા તેજસ મોદી આપણી સાથે જોડાયા છે. જી તેજસ, જે રીતે ડાંગ અને નવસારીની અંદર મુશળધાર વરસાદ સતત પડી રહ્યો છે, શું પરિસ્થિતિ છે અત્યારે ત્યાં વરસાદની, અને કયા વિસ્તારો વધુ પ્રભાવિત થઈ શકે છે જો વધુ વરસાદ પડશે તો? જી તેજસ, નવસારી જો વાત કરવામાં આવે તો નવસારીની ત્રણેય નદીઓ અત્યારે ભયજનક સપાટીની આસપાસ ચાલી રહી છે. અબજુકો છો, હું આપણે નવસારીના દ્રશ્યો બતાવીશ. અત્યારે જે નદીના આપણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે નવસારીમાંથી પસાર થતી નદી છે, અને અબજુકો છો બંને કાંઠે અત્યારે આ નદી વહી રહી છે. ખાસ કરીને કાવેરી પૂરના અને જે નદીઓ છે, આ તમામ નદીઓ અત્યારે પોતાના ડેન્જર લેવલથી આસપાસ ચાલી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ગણદેવી અને જો ગણદેવી, ચીખલી અને બિલીમોરાની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ અનેક જે નીચાણવાળા ગામો છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે. કેટલાક ગામોનો સંપર્ક પણ તૂટી ગયો છે. જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર અત્યારે સમગ્ર જે ઘટનાક્રમ છે તેના પર નજર રાખી રહી છે, અને જે પ્રકારની અત્યારે સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં જો રેસ્ક્યુ ઓપરેશન કરવું પડે તો NDRFને પણ આ બાબતે જાણ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર સાથે સતત સંપર્ક રાખવા બનાવ આવી રહ્યો છે, અને જે પણ વિકટ સ્થિતિ હોય, જ્યાં પણ ફૂડ પેકેટ પહોંચાડવાની જરૂર હોય અથવા તો ત્યાંથી કોઈને રેસ્ક્યુ કરીને બહાર કાઢવાની જરૂર હોય તો એ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. જોકે છો આ દ્રશ્યો છે નવસારીમાંથી પસાર થતી નદીના, જે બંને કાંઠે વહી રહી છે, અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે પાણી ભરાઈ ગયા છે. આ પાણી ભરાઈ જવાના કારણે કેટલાક લોકો જરૂરથી અટવાયા છે, એટલે જે નવસારીની સ્થિતિ છે તે આ વખતે વિકટ બની છે. ખાસ કરીને જે ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે, અને ખાસ કરીને વઘઈ અને ડાંગમાં જે વરસાદ થાય છે તેનું પાણી સીધું અહીંયા આગળ આવતું હોય છે. છેલ્લા 2 કલાકની અંદર 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, અને તેના જ કારણે નવસારીની ત્રણેય નદીઓની અંદર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. અને અત્યારે આપ જોકો છો કે બંને જે જિલ્લામાંથી પસારતી ત્રણેય નદીઓ છે તે અત્યારે પોતાની ભયજનક સપાટી છે ત્યાં આગળ ચાલી રહી છે. જી જી તેજસ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો નવસારીની ત્રણેય નદીઓ જે છે ત્યાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સમાચારો અને અપડેટ્સ સતત તમારા સુધી પહોંચાડતા રહીશું. આપ જોતા રહો ઝી 24 કલાક.